મોર્નિંગ બાળ મિત્રો, આજે આપણે દોરવાના છીએ ઝાડ. તો ઝાડ તો તમે તમારી આજુબાજુમાં જોયા જ હશે, જોયા છે ને? હા, તો આપણે આંબો, વડનું ઝાડ, પીપળાનું ઝાડ, એ રીતે આપણે અલગ અલગ ઘણા બધા ઝાડો જોયા હશે. તો બધાનો આકાર તો અલગ અલગ હોય છે, અલગ અલગ હોય છે ને? હા, તો આપણે આજે સામાન્ય રીતે કેવું ઝાડ દેખાય, તો આપણે આજે એ રીતનું ચિત્ર દોરવાના છીએ. તો ચાલો તમે મારી સાથે સાથે દોરજો. સૌપ્રથમ આપણે ડ્રોઈંગ બુકમાં આવી રીતે આપણે અર્ધગોળ દોરતા ને, એમાં આપણે નીચે આડી લાઈન કરતા, આમાં આડી લાઈન કરવાની નથી, અને હાથથી જ આપણે આવી રીતે લાઈન દોરવાની છે. તો તમારે બધાને એક અલગ પેજમાં આવી રીતે લાઈન દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. સૌપ્રથમ આપણે હાથથી ABCD લખીએ ને, એવી રીતે સી દોરવાનો છે. શું દોરવાનું છે? સી. હવે આની બીજી બાજુએ આવી રીતે સી દોરવાનો છે, પણ ઊંધો, અને આપણે જે પહેલા આકાર દોર્યો એના કરતા નાનો આકાર દોરવાનો છે, અને નીચેની બોર્ડરને અડાડી દેવાનો, વચ્ચે કરવાનો છે વી. વી લખવાનો છે, ABCD નો વી. પછી બંને પર બે ટપકા મૂકવાના છે, અને આપણે જે લાઈન શીખ્યા એ લાઈન વડે આવી રીતે ગોળમાં આકાર આપતું જવાનું છે, અને એ લાઈન દોરવાની છે. હા, આપણે પહેલા લાઈન સીધી દોરી હતી, અને ઝાડ દોરતી વખતે ગોળ દોરવાની છે. હવે આમાં રંગ પૂરીએ. આજે આપણે બીજું ચિત્ર છે ઘર. તો ઘર તો વિદ્યાર્થી મિત્રો તમે બધે જોયા જ હશે, બધાના ઘર અલગ અલગ છે, અલગ અલગ છે ને? હા, અમુક લોકો સોસાયટીમાં રહે છે, અમુક લોકો હાઈરાઈઝમાં રહે છે, અમુક આપણે ગામડે જઈએ તો ત્યાં પણ ઘર અલગ હોય છે. ત્યાં નળિયાવાળા ઘર હોય છે, અમુક ઘર પાકા હોય છે. એટલે ઘર બધા જ અલગ અલગ પ્રકારના હોય છે, અલગ અલગ હોય છે ને? હા, તો આ જે આપણે ઘર દોરવાના છીએ એનો ઉપયોગ શા માટે થાય? તો ઘર આપણે ઠંડીથી બચાવે, ગરમીથી બચાવે, વરસાદથી બચાવે. આપણે રાત પડે ક્યાં જઈએ? છેલ્લે ઘરે જ જવું પડે છે, જવું પડે ને? હા, તો ચાલો આજે હું તમને એ ઘર દોરતા શીખવાડીશ. તો ચાલો બાળ મિત્રો, તમે મારી સાથે ઘર દોરવાનું ચાલુ કરો. સૌપ્રથમ સ્કેલ વડે આપણે આડી લાઈન દોરવાની છે. તો નીચે બોર્ડર આપેલી છે, એનાથી થોડુંક ઉપર રાખીને સ્કેલ વ્યવસ્થિત ગોઠવીને 0 થી 10 સુધી આડી લાઈન દોરવાની છે. 0 થી 10 સુધી સ્કેલને ઊભી રાખીને 0 થી 8 લખેલો છે ત્યાં સુધી ઊભી લાઈન દોરવાની છે. બંને બાજુએ 8 સુધી ઊભી લાઈન દોરવાની છે. પછી બંને છેડે 3 સેન્ટીમીટર સુધી, એટલે કે 0 થી 3 સેન્ટીમીટર સુધી બહારની બાજુ લાઈન કરવાની છે. હા, પહેલી લાઈનની આગળની લાઈન 0 થી 3 સુધી, અને બીજી લાઈનમાં એની પાછળની બાજુએ આપણે લાઈન દોરવાની છે 0 થી 3 સુધીની. હા, હવે આપણી લાઈન જ્યાં પૂરી થાય ત્યાંથી વ્યવસ્થિત ગોઠવીને
આપણે ઊભી લાઈન દોરવાની છે, તો ક્યાંથી 0 થી 5 ત્યાં પોઈન્ટ મૂકવાનો છે બંને બાજુએ, 0 થી 5 સુધી પોઈન્ટ મૂકવાનો. એ બંને પોઈન્ટને જોડતી એક આડી લાઈન દોરવાની છે. સરસ. હવે આને આપણે આગળની જે લાઈન દોરેલી હતી નીચે એને જોઈન્ટ કરી દેવાની. હા, હવે આપણે જે બે આડી લાઈન દોરી હતી 3-3 સેન્ટીમીટરની, એ બંને લાઈનને સાફ કરવાની છે, પૂસવાની છે બંને બાજુએ. હા, પૂસાઈ ગઈ. હવે આમાં આપણે જે ઝાડ દોરતી વખતે લાઈન દોરી હતી એ નીચેની બાજુએ દોરી હતી, ગોળ દોર્યું હતું ને, આમાં ઊંધી રીતે લાઈન દોરવાની છે. ઉપરની સાઈડ અર્ધગોળ આવે એવી રીતે આપણે દોરવાની છે. હા, દોરાઈ ગયું. હવે ઉપર આપણે જે બાજુમાં લાઈન છે થોડી થોડી ઉપર જાય છે તેને સાફ કરીશું સ્કેલ વડે. ઉપરની સાઈડ આપણે જે ઘરનું છાપરું છે ત્યાં આપણે 2-3 આડી લાઈનો દોરીશું. ડિઝાઇન માટે છે આ લાઈનો. શેના માટે છે? ડિઝાઇન માટે. 2-3 લાઈનો આપણે આડી દોરીશું. મેં અહીંયા 3 લાઈન દોરી છે. હવે આપણે આ ઘરમાં સર્કલ માસ્ટર વડે બારીઓ દોરવાના છીએ. સર્કલ માસ્ટરમાં જે આપણે સૌથી મોટું ગોળ છે તેના વડે 2 બારીઓ દોરીશું. હા, હવે આની આ સર્કલની અંદર એનાથી નાની સાઈઝનું પણ ગોળ દોરીશું. એ પહેલાં આપણે એક દરવાજો દોરી લઈએ. સ્કેલના માપનો ડોર દોરી નાખશો. હા, હવે જે આપણે ગોળ દોર્યા છે, 2 વિન્ડો દોરી છે તેની અંદર એનાથી નાની સાઈઝનું ગોળ દોરી દઈશું. તમારી રીતે સરખું માપ લઈને ગોળ દોરવાનું છે. આ થયું આપણું ઘર. હવે આપણે રંગ પૂરીશું. બધા જ ચિત્ર તમે તમારી ડ્રોઈંગ બુકમાં વ્યવસ્થિત રીતે દોરીને રંગ પૂરજો અને પ્રેક્ટિસ કરજો.